મર્યાય અને એને પૂછે કે પ્રમુખ સ્વામીને શું ભાવે? તમારા લગ્ન કર્યા પછી એક વીક પછી પૂછો ને તો એને ખબર પડી ગઈ હોય, અને ન ભાવે ન ફાવે તો આપણને ફાવે કે એને કેવી રીતે ટ્રીટ કરવા. પ્રમુખ સ્વામી મહારાજને બધા બહુ પૂછે કે તમને શું ભાવે તમને શું ભાવે, તો સ્વામીજીનો કેવો સરળ જવાબ કે ઠાકોરજીના થાળમાં જે આવે એ મને ભાવે. હું તમે એક સૂત્ર જો પ્રમુખ સ્વામી મહારાજને જીવનમાંથી શીખી જઈએ ને બસ સંસારના 50% પ્રશ્નો સોલ્વ થઈ જાય. આપણે છે ને વાદ અને સ્વાદમાં જીવીએ છીએ, જે કંઈ કરીએ છીએ ને વાદ એટલે કે બીજાનું જોઈને આને આવી ગાડી તો મને આવી ગાડી, આને આવું કર તો મને આવું કર, આને આવા બૂટ તો મને આવા બૂટ, આને આવા ચંપલ, કોઈ પણ વસ્તુ આપણે જે લઈએ છીએ ને વાદથી જીવીએ છીએ. અને બીજો સ્વાદ, સ્વામીજીના જીવનમાં કોઈ વાદ પણ નથી ને સ્વાદ પણ નથી, એટલે ક્યારેય કોઈનો કોઈ એવો વાદ લીધો જ નથી. અને સ્વાદમાં મેં કીધું બસ ઠાકોરજીના થાળમાં જે આવે એ ભાવે. આપણે આપણા જીવનની અંદર એટલું અપનાવીએ તો પ્રમુખ સ્વામી મહારાજે 21 લાખથી વધારે લોકોને વ્યસન મુકાવ્યા છે. મોટા મોટા જે ઉત્સવ મહોત્સવો થાય ને, કેટલાક સમાજવાદી સમાજ સુધારાવાળા સ્વામીજીને એના કાર્યને નહોતા જ્યારે જાણતા સમજતા ને ત્યારે એવું કહેતા કે આટલા મોટા ઉત્સવો અને આવા મોટા મંદિરો બાંધવાની ખર્ચ કરવાની શું જરૂર છે. પણ એક ઉત્સવ કે એક મહોત્સવ આવે એ પૂર્વે 5 વર્ષ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજ પંચવર્ષીય યોજનાનું આયોજન કરે અને કાર્યકર્તાઓ દ્વારા ઘરે ઘરે વ્યક્તિ વ્યક્તિ પાસે જઈ નાના નાના બાળકો દ્વારા પણ વ્યસન મુક્તિના કાર્યક્રમો થાય. મોટા ઉત્સવ મહોત્સવો થયા એમાં 21 લાખ લોકોએ વ્યસનો છોડ્યા છે. એક વ્યક્તિનો એક દિવસનો 5 કે 10 જ રૂપિયાનો ખર્ચો ગણીએ તો એક દિવસનો ખાલી 5-5 રૂપિયાનું કંઈ આવે, અને એવરેજ ગણીએ કારણ કે એ સમય પહેલાં એવો હતો, અત્યારે મોંઘું હતું. ખાલી 5-10 રૂપિયાનું ગણીએ તો એક દિવસના 10 રૂપિયા ગણો તો બીડી સિગારેટ તમાકુ જેને કારણે સમાજમાં વ્યસનો થાય છે. એક સમાજ એવો હતો કે આવા મંદિરો બાંધવાની શું જરૂર છે, હોસ્પિટલો બાંધવાની. પ્રમુખ સ્વામી મહારાજે બહુ હોસ્પિટલો બાંધી છે, અને હોસ્પિટલોની સાથે સાથે એવા કેટલાય મોબાઈલ વેન ગામડામાં જ્યાં કોઈ જવાબ તૈયાર નથી ત્યાં આજની તારીખે પણ દરેક નાના નાના ગામડામાં અંતરિયાળ ગામડામાં આ મોબાઈલ દવાખાના જાય છે. પણ એ દવાખાના પહેલાં દવાખાનામાં જવાની જરૂર કેમ પડે માણસને? વ્યસનથી મોટાભાગે જે કંઈ આપણને રોગ થાય છે ને એ વ્યસનથી થાય છે. પ્રમુખ સ્વામી મહારાજે વ્યસનો મુકાય એક દિવસના 10 રૂપિયા લેખે 21 લાખનો એક સરવાળો તો કરી જુઓ ભાઈ. એક દિવસના કેટલા થયા? એક મહિનાના અને એક વર્ષના. ગુજરાતને સમૃદ્ધ બનાવવું હોય તો બનાવી શકાય કે નહીં? આ એમનું જીવન છે, એટલે એમણે સમગ્ર માનવ જાત માટે પોતાનો દેહ ઘસી અને આપણને સૌને એવી જ રીતે કૌટુંબિક ભાવનાઓ વિશે જુઓ. આજે આપણા દિવ્ય બે મહાગ્રંથો રામાયણ અને મહાભારત, પૂજ્ય પ્રેમસિંહજીએ જે વાત કરી ને સ્વામીજીની દિવ્ય અક્ષરધામમાં, આપણી ભારતીય સંસ્કૃતિ શું છે એ મહાભારત અને રામાયણમાં આપણી આખી સંસ્કૃતિ સમાયેલી છે. સમગ્ર વિશ્વની અંદર જે કંઈ ગયું છે એ આપણા વેદોમાંથી ગયું છે, આપણા ઉપનિષદોમાંથી ગયું છે, આપણા ગીતા ભાગવત ને રામાયણમાંથી ગયું છે. ગુજરાતી તરીકે મને કહેતા તમારી સામે શરમ આવે છે. આમાંથી મોટા ભાગના એવા હશે કે કેવી દિવસ આ 3માંથી એક એક ગ્રંથ જો વાંચાય નહીં હોય. આમાંથી કે ગાયકને 2 ચોપાઈ બોલો, 1 શ્લોક બોલો. એ દિવ્ય બે મહાગ્રંથોને મહાભારત અને રામાયણને આપણે કેવા ઉપયોગમાં લઈએ છીએ કે આના ઘરે તો રોજની રામાયણ, એટલે રોજની રામાયણ એટલે રઘુકુલ રીતિ. એ ચોપાઈ તમે તમારા ઘરે બોલો છો એ પ્રમાણે આચરણ કરવાની વાત કરો. રોજની રામાયણ
અને કંઈક પાડોશી સાંભળે એવો ઝઘડો થાય તો કે આ મહાભારત તો એ પ્રભુ સ્વામી મહારાજે એ રામાયણ અને મહાભારત કૌટુંબિક ભાવના માટે ઘર સભાનો એક ઉત્તમ આદર્શ આપ્યો છે. ઘરના દરેક સભ્યો સાથે ભોજન કરતો, ફેમિલી ઇટ્સ ટુગેધર, સ્ટેચ ટુગેધર, પ્લેસ ટુગેધર, પ્લેસ ટુગેધર. આ પ્રભુ સ્વામીજી આપ્યું છે. જે ફેમિલી સાથે રમે, સાથે જમે, સાથે પ્રાર્થના કરે એ સુખી ફેમિલી થાય. કૌટુંબિક ભાવનાઓ માટે આ સૂત્રને એમણે મૂર્તિમાન કરવા માટે બહુ દાખલો કરવો પડ્યો છે. તે છતાં પણ હજી આપણને એ સૂત્ર જેટલું ટીવી સામે સત્તા સમૂહમાં સાથે બેસીને જોઈએ છે ને એટલે આ સૂત્રને અપનાવ્યું નથી. ટીવી જોવા માટે કૌટુંબિક સાથે ન બેસાય. ટીવી જોવા માટે આખું કુટુંબ સાથે બેઠું હોય ને તો પછી તમે તમારા બાળકો બાલિકાઓને કોઈ સંસ્કાર નહીં આપી શકો. કોઈ દિવસ એની સામે ઊંચી આંખ કરીને જોઈ નહીં શકો. એવા દ્રશ્યો પણ એમાં આવે, જાહેરાતો એવી આવે, તો એ આપણે નથી કરવાનું. એ કરીએ છીએ. જે કરવાનું છે એના માટે આ સંતોએ પોતાનું સમગ્ર જીવન આપણા માટે ઘસી નાખ્યું કે આવું કરાય અને આવું ન કરાય. ભારતના જેટલા મોટા મૂર્ધન્ય ધર્મગુરુઓ છે, જે ધર્મ સંસ્થાઓ છે, એકે એકની સાથે એને આત્મીયતાનો સેતુ બાંધ્યો. એમણે સૂત્ર બનાવ્યું, પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ. કોઈ એક ધર્મગુરુ બીજા ધર્મગુરુને મળે ને તો એનાથી એના શિષ્યો વચ્ચે, ધર્મગુરુઓને છે ને ઊંચા લેવલ ઉપર પહોંચે ને. આપણે સૌ એક સામાન્ય દ્રષ્ટાંતથી સમજીએ છીએ કે જેને પાંખ હોય ને એ ઊંચે ઉડી શકે, બરાબર ને? આ સિદ્ધાંત છે ને કે જેને પાંખ હોય, આપણે પાંખ નથી ને એટલે આપણે નીચે ઊંચે નથી ઉડી શકતા. પાંખ હોય એ ઊંચે ઉડે. તો ધર્મગુરુને ધર્મની પાંખ છે, એટલે કે આપણા કરતાં એની ઊંચી સ્થિતિ અને સાધના છે. એનું લેવલ પણ ઊંચું છે. જે સામાન્ય લેવલથી જોઈએ વિચારીએ એવું એ ના વિચારે, પણ એનો અનુયાયી વર્ગ છે ને આ સ્વાધ્યાયી પરિવારનો, આ પરિવારનો, આ સ્વામિનારાયણનો, આનો આનો. ધર્મગુરુને એવું નથી. પ્રમુખ સ્વામીએ બે ધર્મગુરુ વચ્ચેનો સેતુ સાધ્યો છે. પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રીજી હોય, કે રામ સ્વરૂપ શાસ્ત્રી ભારત સાધુ સમાજના હોય, સત્ય મિત્રાનંદ સ્વામી હોય, કે દિવ્ય જીવન સંઘના ઋષિકેશમાં ચિદાનંદ સ્વામી હોય, દરેક સાધુ સંતોની સાથે અત્યંત આત્મીય હતા. અને કોઈ પણ સાધુ સંત સ્વામીજીને મળે તો એ એવું ન જ કે દંડી પૂરી સ્વામી સંન્યાસી કોયા ગ્રુપમાંથી છે, એ એમને નીચે નમી પંચાંગ પ્રણામ કરે. એની વ્યક્તિને શરમ આવે કે આટલા મોટી સંસ્થાના વડા આ શું કરે છે. આ એની જીવન દ્વારા અમને તમને પ્રમુખ સ્વામી મહારાજે અમને કોઈ બહુ એવો ઉપદેશ નથી આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવન દ્વારા અમને સાધના કરવાની રીત બતાવી છે. અમેરિકાની અંદર બાપાનું વિચરણ હતું. બપોરે જમ્યા પછી સેવક સંતે સ્વામીજીને દાંત ખોતરવા માટેની સળી આપી અને સ્વામીજી હાથમાં લેતા સળી નીચે પડી ગઈ. સેવક સંતે બીજી આવી. પ્રમુખ સ્વામી મહારાજ કેની બોલી નીચે પડી ગઈ એલા એલા સંત કે સ્વામી હાઇજેનિકની દ્રષ્ટિએ નીચે પડેલી આ દેશમાં વપરાય? સાચું કે હિઝેન થોડા દેશમાં આપણે ગ્લાસ ડીશ કેવી પાણી પીતું ફેંકી દઈએ. સળી એક સામાન્ય સળી સંત પેલી લાવો. એટલે સંતે જોયું કે સ્વામી આ ન વપરાય, આ બીજી લો. સ્વામી કે કેમ? તો કે હાઇજેનિકની દૃષ્ટિએ આને એને ન ઉપયોગ કરે, આની નીચે પડી હોય એટલે. સ્વામી કે તો ધોઈને લાવો. આ પ્રમુખ સ્વામી છે ભાઈ. આટલી મોટી સંસ્થાના પદ પ્રતિષ્ઠા ઉપર બેઠ્યા પછી એણે સમાજનો એક કણ પણ બગાડ્યો નથી. કોઈ પણ જગ્યાએ 1986, 87, 88 ત્રણ વર્ષ ગુજરાત દુષ્કાળના જાહેર થયા હતા. તમારામાંથી કોકને કદાચ યાદ હોય, પણ દુકાળ પડ્યો તો એટલો ખબર છે. પ્રમુખ સ્વામી મહારાજે ત્યારે એવો નિયમ લીધો હતો, એક બાલદી એક ડોલ બકેટ પાણીથી સ્નાન કરવું. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા, મુંબઈમાં દુકાળ નહોતો,
મહારાષ્ટ્રમાં દુકાળ જાહેર નહોતો થયો અને આમે મુંબઈમાં તો 80 ઇંચ જેટલો વરસાદ દર વર્ષે પડે. તો સ્વામીજી મુંબઈની અંદર હતા અને સ્નાન કરતા હતા તો એક ડોલ બાલ્ટી પાણી પૂરું થયું. બીજે સંત સ્વામી કે નહીં લાવતા કે કેમ? કારણ પૂછ્યું. સ્વામી કે ગુજરાતમાં દુકાળ છે. અરે ભાઈ તમે મહારાષ્ટ્રમાં છો અને તમે આજે અહીંયાથી લંડન જઈ રહ્યા છો, ક્યાં ક્યાં દુકાળ છે? સ્વામીજીએ લંડનમાં પણ આ જ નિયમ ચાલુ રાખ્યો. હવે હું તમને આપણું દ્રષ્ટાંત આપું. આપણે આપણા ઘરની અંદર કદાચ તમે તમારા ઘરની અંદર ટીસ્યુ પેપર વેચાતા લાવતા હશો તો એનો સાચવીનો ઉપયોગ કદાચ કરતા હશો, એવું માનમાં કદાચ શબ્દ વાપરું છું. પણ તમે એરપોર્ટ ઉપર ગયા હો તો, કોઈ જાહેર સ્થળમાં ગયા હો તો, તમે એવી ખેવના કરો છો કે એક સાથે એક જ ટીસ્યુ પેપર આવે, ભગવાનની ઈચ્છા થી બે આવે, પાંચ આવે, જેટલા આવે શું ફરક પડે છે? અરે હું તમે આપણે બોલીએ, આપણી સંસ્કૃતિ આપણે સમજાવે છે વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ આપણું કુટુંબ છે. અક્ષરધામ એ લખા હે ને, સમગ્ર વિશ્વ અમારા કુટુંબ હે. એ ભાવના યદી અમારા ઘર પે હોગી ને તો અહીં અમે વિશ્વમાં એ ભાવના ફેલા શકીએ ને. યદી અમ અમારા જૈસે બહાર અપના વર્તન કરતે એસે અમારા ઘર મેં કરેંગે તો. આ પ્રમુખ સ્વામીજી મહારાજના જીવન સૂત્રો છે. આ સંસ્થાને કેરોસીનના ડબ્બામાંથી અહીંયા સુધી લાવ્યા છે. દિલ્હીનું અક્ષરધામ બન્યું છે ને એમાં કોઈ મિલિયનર બિલિયનરે એક ચેક લખી નથી આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજે 1000 મંદિરો જે બાંધ્યા છે ને એમાં કોઈ મંદિરમાં કોઈ ડોલરનું નામ લખાયું નથી કે આ વ્યક્તિએ આટલું આપ્યું, સમર્પણ કરાવ્યું છે. એમને શીખવાડ્યું છે, અરે હું તમે કરવા વાળા આપવા વાળા કોણ? જેને આપણને આપ્યું છે એને કોઈ જગ્યાએ નામ લખ્યું છે? એ ગામડા ગામમાં કોઈ પાણીની ટાંકી વોટર ટેન્ક બનાવે તો ઉસકા પર અપના નામ લિખા જાતા હૈ કે ડોલર બાય 100 એન્ડ 100. અરે તમને તો એક સિર્ફ ટાંકી બનાવી હે ને, વોટર ટેન્ક બનાવ્યા, લેકિન અંદર પાણી કહાં સે આયા? જિન્હોને પાણી દિયા ઉસકા નામ નહીં લિખતે તો. પ્રમુખ સ્વામી મહારાજે નિસ્વાર્થ ભાવે સેવા કેવી રીતે કરવી ને એ સમગ્ર સમાજને સમાન તમામ ધર્મગુરુઓને શીખવાડ્યું છે. અને ધર્મગુરુ પણ એવી રીતે વર્તે, હું એવું નથી કહેતો કે એમને, પણ દરેક વ્યક્તિ સ્વામીજીના જીવનમાંથી કોઈએ ઉત્સવ કેવી રીતે કરવા, મહોત્સવ કેવી રીતે કરવા, મંદિરો કેવી રીતે બાંધવા, સમાજની સેવા કરવી હોય તો કેવી રીતે, દરેક ફિલ્ડની અંદર પ્રમુખ સ્વામી મહારાજે એવોને એટલો ઊંચો આદર્શ બેસાડી દીધો છે ને, હવે સમાજને કંઈ કરવું હોય ને તો એને જ અનુસરવું પડશે. એક સમય એવો હતો કે યુવાન વર્ગને, વિશેષ કરીને જે પોતાને શિક્ષિત માનતો હોય ને એને મંદિરે જવામાં, મંદિરે ઓર્થોડોક્સ મંદિરે કોણ જાય? પ્રમુખ સ્વામી મહારાજે એવા મંદિરો બાંધ્યા કે કોઈને જોગિંગ કરવું હોય, વોકિંગ કરવું હોય, ફરવું હોય, ગપ્પા મારવા ને તો મંદિરના પ્રાંગણમાં એ ગાર્ડનમાં બેસે. મંદિરોના આખા રૂપ બદલી નાખ્યા, સ્વરૂપ બદલી નાખ્યા, ઉત્સવ સમયના રૂપ સ્વરૂપો બદલી નાખ્યા. તો દરેક ફિલ્ડમાં સ્વામીજીએ એવું અદ્ભુત યોગદાન આપ્યું છે. બીએપીએસ સંસ્થાની તું વાત કરું ને તો સંસ્થાનું તમે જો ગુજરાતમાં આપણે છીએ, કદાચ તમને ખબર હશે સમગ્ર ગુજરાતની અંદર જેટલા પ્રિન્ટિંગ પ્રેસ હોય એમાં પહેલો એ પ્રિન્ટિંગ પ્રેસમાં પણ દર વર્ષે એવોર્ડ મળે. આપણી સંસ્થા એવોર્ડ માટે પ્રેસ નથી છે, આપણે તો આપણું સત્સાહિત્ય આપણે સમયસર બારે પાડી શકીએ ને એના માટે આપણે પ્રેસ છાપ્યો હતો, બનાવ્યો હતો. પણ એ પ્રિન્ટિંગ પ્રેસમાં પહેલો ફર્સ્ટ નંબરનો એવોર્ડ કોને મળે? તમે જો બોલો મારા વતી બીએપીએસ સંસ્થાને. ભારત વર્ષની અંદર કેટલી બધી ગૌશાળા હતા. ભારત તો પશુધનનો દેશ છે. સમગ્ર ભારતમાંથી પશુઓની જ્યારે હરીફાઈ સ્પર્ધા થાય તો મિલ્કમાં, પ્રોડક્ટમાં, દેખાવમાં કોઈ ગાયનો પહેલો નંબર આવતો હોય તો ખરો? કઈ સંસ્થા? બીએપીએસ સંસ્થા. અરે ગૌશાળામાં, ખેતીમાં, પ્રિન્ટિંગ પ્રેસમાં, કોઈ પણ ક્ષેત્રમાં તમે જુઓ પ્રમુખ સ્વામીજી એ કેટલું ભણેલા હતા.
ફક્ત ચાર ગુજરાતી ચોપડી બનેલા. ભારતવર્ષમાં ભણતરની કિંમત નથી એવું નહીં, પણ ભણતર કરતાં ગણતરની કિંમત છે, બોલવા કરતાં પણ આચરણની કિંમત છે. આચરણનો દેશ છે. સ્વામીજીએ પોતાના જીવનકાળ દરમિયાન નાના મોટા અબાલ વૃદ્ધ તમામને આવું કરી બતાવ્યું, આ બધું લૌકિક કાર્ય કર્યું. એની સાથે હું તમને કહું તો પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા શું, એમનું જીવન સૂત્ર છે ભગવાનની ભક્તિ. આટલીને આવી પ્રવૃત્તિમાં એ ક્યારેય ભગવાનને ભૂલ્યા નથી. કોઈ પણ કાર્ય કરે એમાં એ ભગવાનને આગળ રાખે છે. અને કદાચ કોઈ કાર્ય ન થયું હોય તો એ કોઈ દિવસ નિરાશ થયા. એનું જીવન સૂત્ર છે માસ્ટર કી, આપણને આપીને ગયા, બધે વ્યક્તિને આપી ગયા છે. તમે કાર્યનો આરંભ કરો, પૂરો પ્રયત્ન કરો, અને પ્રયત્ન કરવા છતાંય જ્યારે કાર્ય ન થાય, એમાં સફળતા ન મળે, ત્યારે માસ્ટર કી લગાવવાની ભગવાનની ઈચ્છા. કોઈ દિવસ પ્રમુખ સ્વામી દુઃખી થયા જ નથી, અત્યંત આનંદમાં સુખમાં જ હોય. કે એ કોઈ દિવસ પોતે એવું માનતા જ નહીં, આ કાર્ય મેં કર્યું, આ કાર્ય ભગવાન કરે છે, અને ભગવાનની ઈચ્છાથી થાય છે. દિલ્હીનું અક્ષરધામ જે બન્યું ને, તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. ગિનિસ એની વાત કરું એના પહેલાં, કદાચ આપણને ગુજરાતી તરીકે આજે એના ગુણ ગાઈએ છીએ ત્યારે એક ગૌરવ આનંદ થશે, બહુ ઓછી જણા જાણતા હશે. આજથી લગભગ 15 વર્ષ પહેલાં સમગ્ર વિશ્વની વાત કરું છું, વિશ્વના 20 પ્રભાવશાળી વ્યક્તિનું લિસ્ટ બન્યું. એની એડવાઇઝર કમિટી હશે ને પસંદગી કરવા વાળી, એમાં ઇન્ડિયાનો કોઈ હશે? શર્મા સાહેબ કોઈ હોગા? વિશ્વ કે 20 ઇન્ફ્લુઅન્સ પીપલનું લિસ્ટ બનાતા. મેં સોચતા હું, મુજે તો ખ્યાલ ભી હૈ કે ઉસમે ભારત કા એક ભી વ્યક્તિ નહીં થા વો પસંદગી કરને મેં. જબ ભારત કા હી કોઈ નહીં હૈ તો ભારત કા નામ આયેગા? કમિટી મેં હી જો ભારત કા કોઈ વ્યક્તિ નહીં હૈ તો ભારત મેં સે કોઈ નામ ચોઇસ હોગા, પસંદ હોગા? એ નામમાં વિશ્વની 20 પ્રભાવશાળી વ્યક્તિઓમાં ભારતમાંથી એક નામ પસંદ થયું, એ નામ પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજ તો ગુજરાતી, હું જેવું હિન્દી બોલું છું એવું પ્રમુખ સ્વામી. હું તો હજી થોડું કંઈ મને એમને ભણાવ્યું છે, હું તો સંસ્કૃત ભણ્યો છું, શાસ્ત્રી આચાર્ય થયો છું સંસ્કૃતમાં. પ્રમુખ સ્વામી મહારાજ તો આપણે કહીએ બોર સદી હિન્દી ઉપર હે એટલે હિન્દી, ચાર ચોપડી ભણેલા. એને જે સંતો બનાવ્યા ને તમે જોયું ને, 1000 સંત બનાવ્યા. અને તે ભણેલા ગણેલા ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ગોલ્ડ મેડાલિસ્ટ, હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવેલો હોય એને નોકરી કરવા માટે ફાંફા મારવાના? તમે પેલા ગૂગલમાં કે પેલામાં તપાસ તો કરજો કે હાર્વર્ડ યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ હોય ને, એ તો જ્યારે એનું ગ્રેજ્યુએશન થાય ને ત્યારે કેટલી કંપનીઓ એને પત્ર લખે કે અમારે ત્યાં આવજો. એને ચાંદલો કરવા માટે કંપની તૈયાર હોય, એને રેઝ્યુમી મોકલવાની બનાવવાની ન હોય. અને એમાં ગોલ્ડ મેડાલિસ્ટ તો લખજો, જોતો તો ખરા કે એનો સ્ટાર્ટિંગ બિગિનિંગ પગાર $2,50,000 છે. એ સાદું થઈ ગયો છોકરો, માતા પિતાનો એકનો એક છોકરો. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એવું એને શું જોયું હશે? પ્રમુખ સ્વામીના એવું એને શું જોયું હશે કે એને સમગ્ર, અને સાધુ થવું કંઈ સહેલું નથી. હા, સાધુ થવાના અમારા જે નિયમ છે ને એ બહુ કડક છે. નહીં મળે વસ્ત્ર વિશેષ અંગે, નહીં મળે પાથર વા પલંગે, નહીં મળે સ્વાદ સહિત ખાવું એવું વિચારી ઉર સાધુ થા, બહુ કડક નિયમ છે. પણ આ પ્રમુખ સ્વામી મહારાજ છે કે એમણે પોતાના વર્તન દ્વારા સમગ્ર સમાજને આવું આપ્યું. નાના મોટા કોઈ પણ સમાજના કોઈ પણ વ્યક્તિ આવે તો સ્વામીજી દરેકની અંદર ભગવાન રહેલા છે એ ભાવના દર્શન કરે. હું તમે આપણે જે અંદરોઅંદર ધાર્મિક સંસ્થાઓ છે એની વિશે જો એવી ભાવનાઓ કલ્પીએ ને તો પણ આપણા ઝઘડા દૂર થઈ જાય. હમણે એક મુસલમાને કેવી વાત કરી કે હું પ્રમુખ સ્વામી મહારાજ પાસે જ્યારે જાઉં ત્યારે સ્વામીજી મને શું પૂછે, તમે રોજા કરો છો કે નહીં, નમાજ પઢો છો કે નહીં?
તમારે નમાજ પઢવી, રોજા કરવા, તમારા ધર્મમાં ચુસ્તપણે રહેવો. ઇંગ્લેન્ડની અંદર એક ક્રિશ્ચિયન આવ્યા હતા સ્વામીજીની પાસે, અને સ્વામીજીના આશીર્વાદ લેવા, એને કંઈક પ્રોબ્લેમ હતો, સ્વામીજીના આશીર્વાદ લીધા, એનો પ્રોબ્લેમ દૂર થયો. એનો છોકરો વર્ષોથી જન્મો ત્યારથી લગભગ 11 વર્ષનો થયો ત્યાં સુધી બોલતો નહોતો, અપંગ હતો, ડિસેબલ હતો. અને કોઈ એના બાજુમાં નેબર્સ આપણા ગુજરાતી રહેતા હશે, એને કંઈ વાત કરી હશે, અને ડૂબતો માણસ તરણો જાણે કે કદાચ આ હિન્દુના ધર્મગુરુના આશીર્વાદથી જો મારા છોકરાને સારું થતું હોય. અને ત્યાં આવ્યા, પ્રમુખ સ્વામીજી મહારાજ પરચા બતાવતા નથી, પણ લાખો કરોડોની સંખ્યામાં પરચા બની ગયા છે, પણ એ પરચાને ક્યારેય એને હાઈલાઇટ કરતા નથી, સભામાં કોઈ દિવસ પરચાની વાત કરતા નથી. કારણ કે પરચાની વાત કરીએ ને તો હોલના હોલ નાના પડે. એ અંગ્રેજને આવું પ્રસંગ બન્યો, એનો છોકરો બોલતો થઈ ગયો, ચાલતો થઈ ગયો, મુકમ કરોતી વાચાલમ પંગુમ લંગઈ દે ગિરિમ, એવું છોકરાને એટલો અવરોધ થઈ ગયો. આખું કુટુંબ સ્વામીજી પ્રત્યે આવ્યું, અને સ્વામીજીની પાસે આવ્યું ત્યારે જે ગુજરાતી ફેમિલી એને લાવ્યું હતું, પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાતી મેં એને કહ્યું કે એમને કહો કે તમે ચર્ચમાં જાઓ છો, તો કે ના, તો કે હવે ચર્ચમાં જવાનો નિયમ લેજો, અને ચર્ચમાં જઈને તમારા બાઇબલની અંદર જે રીતે વર્તવાનું જેવી રીતે વર્જો, આ પ્રમુખ સ્વામી મહારાજ છે. પરસ્પર પ્રીતિ પ્રસરાવે એ ધર્મ, એકબીજા ધર્મને એ નજીક લાવે છે, ધર્મગુરુઓને પણ નજીક લાવ્યા છે. તો સ્વામીજીએ સમાજની અંદર જે કંઈ આપણને આદેશ ઉપદેશ પ્રદાન કર્યું છે એમાંનું યત્કિંચિત થોડુંક પણ જો આપણે આપણા જીવનમાં લાવીએ, તો ભાઈએ કહ્યું ને કે સાચી શ્રદ્ધાંજલિ છે. એમના ઉપદેશોને આપણામાં લાવીએ, આપણા કુટુંબમાં આપણે પ્રેમથી રહીએ. પ્રમુખ સ્વામી મહારાજ સમગ્ર વિશ્વ પ્રત્યે પ્રેમ ધરાવે છે, તો હું તો તમને એટલું જ કહું છું કે સ્વામીજીનો આદેશ છે કે તમારા કુટુંબના સભ્યો સાથે તમે પ્રેમથી રહો, કુટુંબના સભ્યો સાથે ક્રોધ ન કરો, કુટુંબને એકબીજાને સમજવા પ્રયત્ન કરો, બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ આપો. બાળકોને સંસ્કાર અને શિક્ષણ આપવા માટે તમે ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, અને તમારા જીવન દરમિયાન તમે ભગવાનને એવી રીતે વંદન કરો, પૂજન કરો, જેથી નવી પેઢીમાં એ સંસ્કાર પડે. કુટુંબના કોઈ પણ વ્યક્તિનો ઉત્કર્ષ જુઓ તો રાજી થાઓ. બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું. કોઈ આપણી સાથે જ આવ્યો એનો સારો ઉત્કર્ષ થાય, આપણે જ્યાં હોઈએ ત્યાં અને આપણો ઉજો થાય ને, તો ગુજરાતી તરીકે ગૌરવ માનો. કોઈ પણ ધર્મના, કોઈ પણ સંપ્રદાયના હોય, કોઈ પણ સ્ટેટનો હોય, ચાહે દેશ અને ચાહે પ્રાંત અને ઘે હમ સબ હિન્દુ એક હે, ચાહે રાષ્ટ્ર અને ઘે હમ સબ હિન્દુ એક હે, ચાહે ભાષા અને ઘે હમ સબ હિન્દુ એક હે, ચાહે ધર્મ અને ઘે હમ સબ હિન્દુ એક હે, એ પ્રમુખ સ્વામી મહારાજની ભાવના છે. આપણે એ ભાવના આત્મસાત કરી એમને આપેલા આદેશોને આપણા જીવનમાં ઉતારી સર્વ ધર્મ પ્રત્યે સંભાવ રાખી, જે કોઈ ધર્મનું કાર્ય કરે છે એ બધા સારું કાર્ય કરે છે, એમાં આપણો મનથી કર્મોથી વચનથી ટેકો હોય, સદભાવ હોય.